सौ मित्रों उद्योग में जवा इच्छता स्वजनों धोरण 11 ने 12 सामान्य प्रवाह में भणता विद्यार्थी और कॉमर्स क्षेत्र में कॉलेज में भणता विद्यार्थी मित्रों तमे सौ उद्योग क्षेत्र में जवा मागो छो अभ्यास पछी मारे तमने एम कहेवू छे कि उद्योग क्षेत्र में जवा माटे केटलीक स्किलो विकसावी पड़शे अने आ पहला मैं तमने 18 स्किल विषय की बात करी छे। आजे मारे 19 स्किल की बात करवी छे अने आ स्किल एक एवा प्रकारनी स्किल छे कि जिंदगीना कोई पण क्षेत्र में जवा माटे आ स्किल विकसावी पड़े पण उद्योगना क्षेत्र में तो चाले एम ज नथी। कारण के आज थी मानो के 20-25 वर्ष पहलानी बात करिए तो कोई पण उद्योगपति बीजा ने खोटी व रस्तो बताविने छेत्रीने के नकारात्मक वातो करी अने पोतानो व्यवसाय करता ने सफल पण थता 21मी सदी में शक्य ज नथी। कारण के बधुं ज खुल्लुं थयुं छे, आपणो प्रॉफिट, आपणे केटलुं काम करी छे, केवी रीते प्रोडक्शन थाय छे, प्रोडक्शननी कॉस्ट, आ बधी ज बाबतो खुल्ली थई छे। एटले आपणे एकदम निखालस बनवुं पड़शे अने हमेशा हकारात्मक वलण विकसाववुं पड़शे। पण आ हकारात्मक वलण विकसाववानी आ जे उद्योगनी जे भूमिका छे एमां आ स्किल शा माटे जरूरी छे तो मारे तमने सौथी पहेला कहेवुं छे कि क्यारेक क्यारेक आपणे उद्योगनी अंदर निष्फळ पण जाशुं, क्यारेक क्यारेक आपणे तकलीफमां पण मुकाशुं, केटलीक वार समस्याओ पण ऊभी थशे અને એ વખતે જો આપણો વિચાર હકારાત્મક હોય, આપણું વલણ જો હકારાત્મક હોય તો આપણે ટકી રહેવાની તાકાત આપણને એમાંથી મળે છે। નહીતર હિંમત રહેતી નથી અને હરેરી જાય છે અને અનેક બિઝનેસમેનો પોતાના જીવનની અંદર કાં ડિપ્રેશનમાં આવી જાય છે અને કાં જીવનમાંથી એ પોતાના જીવનની આહુતિ આપી દે છે। તો આ સ્કિલ તો વિકસાવવી જ પડશે। કેવી રીતે તાલીમ આપશું? એને સૌથી પહેલી વાત કે એવા પ્રશ્નો પૂછો તાલીમાર્થી અથવા માતા પિતા અથવા મિત્રો કે જેનો જવાબ સારો હોય, એવા કેટલાય પ્રશ્નો છે કે જેનો જવાબ સારો હોય એને પૂછો કે તું શાળાની અંદર આજે તને સૌથી સારી વાત કોણે ભણાવી, આજે ગામની અંદર સૌથી સારી વાત કઈ બની, આપોઆપ એને સારું કહેવું પડશે। અને તમે જેટલા વધારે પ્રશ્ન પૂછો, રોજના ચાર પાંચ પ્રશ્નો પૂછતા જ રહો જેનો જવાબ ઉત્તમ હોય અને આ અંતર મનમાં જશે એટલે એનું હકારાત્મક વલણ વિકસતું જશે। એને નકારાત્મક શબ્દો બોલવાથી દૂર રાખો। મારે જમવું નથી, રમવું નથી, જવું નથી, ફરવું નથી, નથી ખોટી વાત છે। એને બદલે તમે એમ કરાવો કે હું પછી જમીશ, મને ભૂખ લાગશે ત્યારે જમીશ, આવા પ્રકારના શબ્દોનો ફેરફાર કરો। કેટલાક વાક્યો પણ ખોટા હોય છે, આપણને ખબર છે કે ઓફિસ ઉપર ક્યારેક લખ્યું હોય છે કે રજા વગર અંદર આવવું નહીં, નહીં રજા વગર નહીં આવવું, નહીં આવવું એ નકારાત્મક શબ્દ છે। મારી દ્રષ્ટિએ ત્યાં એમ લખાવવું જોઈએ કે રજા લઈ અંદર આવો, વાત એકની એક છે, પણ અંદર આવો એટલે ભાવ બદલી જાય છે। આવા અનેક સંદર્ભો છે, અનેક વાક્યો છે કે જે વાક્યોનો હકીકતમાં હકારાત્મકમાં ફેરવવું જોઈએ। આપણે આગળ જઈએ, નકારાત્મક વાક્યો એને આપો, ત્રીજી વાત 40-50 આપો અને એને એમ કહો કે બધાનું હકારાત્મકમાં વાક્યોને ફેરવી નાખો। અમે જ્યારે હકારાત્મકની તાલીમ આપીએ અને આના ઉપર તો અમે ખૂબ તાલીમ આપી છે, કલાકો સુધી લેક્ચરો આપ્યા છે, પણ ત્યારે માત્ર એટલું જ કહીએ કે માત્ર 50 મે નકારાત્મક વાક્યો આપી અને પછી એમ કહીએ કે એને હકારાત્મકમાં ફેરવો, બધાને આપી વાક્યો અને એના ઉપરથી પછી ચર્ચા કરાવી કે એણે જે હકારાત્મક ફેરવું એ બરોબર છે। અને જો આ પ્રકારે તમે ટ્રેનિંગ આપતા જ જાઓ, દર અઠવાડિયે આ પ્રકારનો એક કલાકનો પ્રોગ્રામ રાખવો જોઈએ, એને કેટલીક નબળી બાબતો કહો 4 નંબર અને એમાં સારું શું થઈ શકે। કોઈ એક વિદ્યાર્થી નાપાસ થયો, ચાલો એમાંથી સારો અર્થ ગોતો, કોઈ એક વ્યક્તિ ધંધામાં નિષ્ફળ ગઈ, સારો અર્થ ગોતવાનો પ્રયત્ન કરો, કોઈ એક જગ્યાએ કોઈ ખરાબ પરિસ્થિતિ બની એમાંથી સારો અર્થ ગોતવાનો પ્રયત્ન કરો,
मित्रों आना पर मैं केटली वार्ताओं आपणे लखी छे के जे कदाच कोई परीक्षा में नापास थया होय अने ई आजे बहु मोटा वैज्ञानिको होय केटलीक व्यक्तिओ जिंदगीनी अंदर कदाच विधवा थई होय अने एने सारो अर्थ गोईतो होय अने विश्वना मोटा मोटा सारामां सारा साइंटिस्ट बनाव्यो होय आवी केटली वार्ताओ मैं यूट्यूब पर मैं मूकी छे तमने पण एनो लाभ मळी शकशे। एमनी साथे वातचीत करती वखते ना नथी अशक्य थई शके नहीं हूँ न करी शकू मारा में आवडत नथी आवा एक पण शब्दनो उपयोग क्यारेय करवो नहीं। हकारात्मक छठी बात हकारात्मक व्यक्ति केटलाक होय छे आपणे पण जाणीए छीए एनी साथे मुलाकात करावो वार्तालाप करावो एने प्रश्नों पूछो नबड़ी बाबतो परथी सारी बाबतो केम किए छे समझावो जाजी व्यक्तिओनो परिचय कराओ। मित्रों हूँ लगभग 3,000 व्यक्तिओने हकारात्मक व्यक्तिओने मैं संपर्क कर्यो छे मारा काळ दरमियान तमे जेटली हकारात्मक व्यक्तिनो संपर्क करशो ए तमने फायदो थशे। पॉजिटिव एनर्जीना उदाहरणो आपो मैं हमणां ज कीधुं ने कि विद्यार्थी परीक्षामां नापास थयो अने फरी वार पछी एने लाइन बदलावी अने मोटामां मोटो सारामां सारो बिजनेसमेन बन्यो अभ्यास छोड़ी दीधो। केटलाक विज्ञान प्रवाहमां आवता व्यक्तिओ मेडिकलमां एडमिशन न मळ्युं अने एने मेडिकलनुं क्षेत्र छोड़ी अने मोटा मोटा साइंटिस्ट थया आवा अनेक दाखलाओ हूँ तमने आपी शकूँ तमे गोतवानो प्रयत्न करो तालीम आपनार पण ए वार्ताओ गोते। हर्ब केलेहर ए एक साउथ वेस्ट एरलाइनना फाउंडर छे अने एने एम कीधुं કે હકારાત્મક વલણ ધરાવતી કોઈ પણ વ્યક્તિ કોઈ પણ ક્ષેત્રમાં હંમેશા સફળ જ થાય। આ વાત હું ફરી એકવાર કહું છું કે આ દુનિયામાં જેને હકારાત્મક વાત કરતા આવડતી હોય પોઝિટિવ વલણ હોય અને એ કોઈ જો નિષ્ફળ ગયો હોય એવું મારા કોઈ જાણવામાં નથી અને આવી વાત તો અનેક વ્યક્તિએ કીધી છે। જમશેદજી તાતાને કોણ નથી જાણતું નામથી તાતા ગ્રુપ मिल्टन हर्षी हर्षी चॉकलेटना मालिक लक्ष्मी मित्तल के जे खरेखर मित्तल स्टील कंपनी ना एक बहु मोटा उत्तम प्रकारना बिजनेसमैन एने एम कीधु तू के हकारात्मक वलण ए अमे बहु नाना हता शाळामां भणता था कॉलेजमां भणता था त्यारे अमारा माता पिताए अथवा तो अमारा शिक्षकोए अमने स्वीकारता कर्या हता। मित्रों याद राखो का ત્રણ વ્યક્તિની વાત નથી હજારો વ્યક્તિની હું વાત કરી શકું કે જે માત્ર હકારાત્મક વલણને કારણે પોતાના ક્ષેત્રમાં આગળ વધ્યા। આપણે તો બિઝનેસમેન બનવું જ એની સાથે એક વાત હંમેશા યાદ રાખજો નકારાત્મક વાક્યોનો ઉપયોગ એની સામે ક્યારેય આપણે તો ન જ કરવો ક્યારેય પણ એ જો નકારાત્મક વાત કરે તો એ વાતને તરત જ ફેરવી નાખવી આંતરમનને શું સૂચન કરવું तो के दरेक बाबत में मने सारू विचारता ज आवे छे कोई पण घटना में हूँ सारो अर्थ ज गोतू छूं कोई पण परिस्थिति नबड़ी के सारी हमेशा सारू ज विचारू छूं हूँ खूब पॉजिटिव छूं पॉजिटिव वलण ए मारी जिंदगी नो वळांक छे जिंदगी में हूँ खूब ऊंचा आसन पर जईश आवी वातो एने अंतर मन ने केवी जोईए। मित्रों हकारात्मक वलण नो वांचन वधारे करो કેટલાય વિદ્વાન લેખકોની પુસ્તકોમાં આ લેખ વાંચો અને પૂર્ણ કક્ષાએ હકારાત્મક બનવાના પ્રયત્ન કરો તમે પૂર્ણ કક્ષાના ઉદ્યોગપતિ બની શકશો। ધન્યવાદ।